નમસ્કાર મિત્રો તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ સ ની અંદર જે આ વર્ષથી ન્યૂ વર્ષ આવેલ છે તેમાં આજે આપણે ભાગ નંબર આઠ છે જોવાના છે અને આજનો ટોપિક છે ભારત વર્ષની ભવ્યતા તો જોઈએ હવે ભારત એક ખાલી જગ્યા જેટલું મોટું રાષ્ટ્ર છે તો તેનો આન્સર હશે ઉપખંડ તો કે ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે ભારતના ઉત્તર ભાગના ગામનો વડો શું કહેવાતો તો તેનો આન્સર આવશે ગ્રામ ભોજક તો કે ભારતના ઉત્તર ભાગના ગામનો વડો જેમને ગ્રામ ભોજક છે કહેવાતો હતો ઇતિહાસવિદો કલાને કેટલા ભાગમાં વહેસે છે તો તેનો આન્સર આવશે બે તો કે ઇતિહાસવિદો છે કલાને બે ભાગમાં વહેસે છે નિદર્શન કલામાં કોનો સમાવેશ થાય છે તો તેનો આન્સર આવશે નૃત્ય અને નાટક તો કે આ નૃત્ય અને નાટક છે કે જેમનો સમાવેશ નિદર્શન કલાની અંદર થાય છે ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે તો તેનો આન્સર આવશે વેદો તો કે ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે વેદો કેટલા છે તો તેનો આન્સર આવશે ચાર વેદોને સમજવા માટે શેની રચના કરવામાં આવી છે તો તેનો આન્સર આવશે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકો આરણ્યકો તો કે ગ્રંથો અને છે છે એ વેદોને સમજવા માટે તેમની રચના કરવામાં આવી વેદવ્યાસ રસિત મહાભારત પ્રારંભમાં ખાલી જગ્યાથી ઓળખાતું હતું તો તેનો આન્સર આવશે જય સંહિતા તો કે આ મહાભારત છે જે પ્રા પ્રારંભની અંદર જય સંહિતાથી ઓળખાતું હતું ને મહાભારતની રચના વેદ વ્યાસ મુનિએ કરી હતી મહાકાવ્યો રામાયણની રચના કોણે કરી તો તેનો આન્સર ઋષિએ તો કે વાલ્મિકી ઋષિએ જે મહાકાવ્ય રામાયણ છે કે તેમની રચના કરી હતી ઉપનિષદોની સંખ્યા કેટલી છે તો તેનો આન્સર આવશે એકસો આઠ પુરાણોની સંખ્યા કેટલી છે તો તેનો આન્સર આવશે અઢાર બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ખાલી જગ્યા કહેવાય છે તો તેનો આન્સર આવશે તો કે બૌદ્ધ ધર્મના જે મૂળ ગ્રંથો છે તેમને ત્રિપિટક કહેવાય છે બૌદ્ધ ધર્મનો મૂળ ગ્રંથ ત્રિપિટકમાં કોનો કોનો સમાવેશ થાય છે તો તેનો આન્સર આવશે આપેલ તમામ તો કે સૂત્રપીટક વિનય પીટક અને અભિદમ્પિટક છે આ બધાનો સમાવેશ એ ત્રિપિટક ગ્રંથની અંદર થાય છે એટલે આવશે આપેલ તમામ જૈન ગ્રંથોને શું કહેવામાં આવે છે તો તેનો આન્સર આવશે આગમ ગ્રંથો તો કે આ ઝૈન ગ્રંથો છે જેમને આગમ ગ્રંથો પણ કહેવાય છે આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે તો તેનો આન્સર આવશે બાર જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પર્વ અને કેટલા અંગમાં વહેંચાયેલું છે તો કે જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય છે એ સૌ પર્વ અને બાર અંગની અંદર વહેંચાયેલું છે જેમનું વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્ય ગ્રંથોને શું કહેવાય તો તેનો આન્સર આવશે ધર્મેતર સાહિત્ય કે જેમનું વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવાય છે દક્ષિણ ભારતનું એક વિશિષ્ટ સાહિત્ય કે જેને શું કહેવામાં આવે છે તો તેનો આન્સર આવશે સંગમ સાહિત્ય સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ અષ્ટાધ્યાયીની રચના કોણે કરી તો તેનો આન્સર આવશે પાણીની તો કે સંસ્કૃત ભાષાની અંદર એક સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ અષ્ટાધ્યાયી છે કે જેમની રચના પાણીનીએ કરી હતી સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રસિષ્ઠ ના લેખક કોણ હતા તો તેનો આન્સર આવશે હરી ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં કયો ગ્રીક એલસી ભારત આવ્યો હતો તો તેનો આન્સર આવશે મેગસ્થનીસ કે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ શાસન કરતો હતો ત્યારથી ગ્રીક દેશથી મેગસ્થનિસ નામનો એલસી છે એ ભારત આવ્યો હતો ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં કયો સિંહની મુસાફિર ભારત આવ્યો હતો તો તેનો આન્સર હશે ફાહિયાન કે જ્યારે ચંદ્રગુપ્ત દ્વિતીય શાસન કરતો હતો ત્યારે સીન દેશથી છે ભારત આવ્યો હતો હર્ષવર્ધનના સમયમાં કયો સિંહની મુસાફર ભારત આવ્યો હતો તો તેનો આન્સર આવશે યુએન સાંગ કે જ્યારે હર્ષવર્ધન શાસન હતો ત્યારે સીન દેશથી યુએન છે ભારત આવ્યો હતો ત્યાં ગ્રીક નાવિકે ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે તો તેનો આન્સર આવશે ટોલમીએ તો કે આ ટોલમી એ ગ્રીક નાવિક છે કે જેમણે ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે હડપીય સંસ્કૃતિનું મોટું બંદર કયું હતું તો તેનો આન્સર આવશે લોથલ તો કે આ લોથલ છે એ હડપીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર હતું ભારતીય સંસ્કૃતિના વિવિધતાના સંગમને કોણે વિવિધતામાં એકતા કહ્યું હતું તો તેનો આન્સર આવશે જવાહરલાલ નહેરુએ તો કે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાના સંગમને વિવિધતામાં એકતા છે એ જવાહરલાલ નહેરુએ કહ્યું હતું નિષેનામાંથી કઈ કલાનો સમાવેશ નિદર્શન કલામાં કરી શકાય તો તેનો આન્સર આવશે નૃત્ય કલા તો કે આ નૃત્ય કલા છે કે જેમનો સમાવેશ નિદર્શન કલામાં કરી શકાય બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના શા માટે કરવામાં આવી હતી તો તેનો આન્સર આવશે વેદોને સમજવા માટે તો કે વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથ અને આરણ્યની રચના કરવામાં આવી હતી ભારતીય ચિંતનના મહામૂલ્લા ગ્રંથ કોને ગણવામાં આવે છે તો તેનો આન્સર આવશે ઉપનિષદો તો કે ભારતીય ચિંતનના મહામૂલ્લા ગ્રંથ તરીકે ઉપનિષદની રસ ગણના કરવામાં આવે છે નિશેનામાંથી કયા મહાકાવ્યોનો સંગમ સાહિત્યમાં સમાવેશ થાય છે તો તેનો આન્સર આવશે મણિ મેખલાય તો કે આ મણી મેખલાય છે જેનો સંગમ સાહિત્યની અંદર સમાવેશ થાય છે સિનથી કેટલાક લોકો રેશમી કાપડ સાથે જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગને કયા નામથી ઓળખાતો તો તેનો આન્સર આવશે રેશમ માર્ગ તો કે સિનથી કેટલાક લોકો જે રેશમી કાપડ સાથે જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગને રેશમ માર્ગ કહેવાય વિશ્વવિખ્યાત ચિત્રને કયા વિશ્વ વિખ્યાત ચિત્રને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે તો તેનો આન્સર હશે પદ્મ પાણીનું તો કે પદ્મ પાણીનું ચિત્રને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે ક્યુ શિવ મંદિર એક જ શિલામાંથી કોતરવામાં આવેલું છે તો કે ઈલોરાનું તો કે આ ઈલોરાનું જે શિવ મંદિર છે એ એક જ શિલામાંથી કોતરવામાં આવેલું હતું ગ્રીક અને ભારતીય કલા શૈલીના સંગમથી ભારતમાં કઈ કલા શૈલી વિકાસ પામી હતી તો તેનો આન્સર આવશે ગાંધાર કલા કનિષ્કે બનાવેલ પેશાવરના સ્તૂપને શું કહેવામાં આવે છે તો તેનો આન્સર આવશે સાહજીકી ડેરી તો કે આ કે છે એ પેશાવર ખાતે જે સ્તૂપ બનાવેલું છે તે સ્તૂપને સાહજીકી છે કહેવામાં આવે છે વિશ્વવિખ્યાત ગોમતેશ્વરની જૈન મૂર્તિ ક્યાં આવેલી છે તો તેનો આન્સર આવશે શ્રવણ બેલગોડામાં ગાંધાર ક્ષેત્રમાં ક્યુ મહાન શૈક્ષણિક તીર્થસ્થાન વિકાસ પામ્યું હતું તો તેનો આન્સર આવશે તક શિલા પારાની ભસ્મ બનાવીને તેને ઔષધિ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી તો તેનો આન્સર આવશે આશર્ય નાગાર્જુ તો કે પારાની ભસ્મ બનાવી અને તેનો ઔષધિ તરીકે વાપરવાની ભલામણ આશર્ય નાગાર્જુને કરી હતી કઈ વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને પ્રવેશિકા નામની પ્રવેશ પરીક્ષા આપવી પડતી હતી તો કે આન્સર આવશે વલ્લભી વિદ્યાપીઠ જો આ વિદ્યાપીઠની અંદર પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને પ્રવેશિકા નામની પ્રવેશ પરીક્ષા આપવી પડતી હતી સૌથી શ્રેષ્ઠ સિક્કામાં કયા સમયમાં જોવા મળ્યા હતા તો તેમનો આન્સર આવશે ગુપ્ત યુગ કે જ્યારે ગુપ્ત યુગ શરૂ હતું ત્યારે સૌથી શ્રેષ્ઠ સિક્કા છે કે જેમના સમયની અંદર જોવા મળ્યા હતા ભારતનો કયો વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે તો તેનો આન્સર આવશે સાંસ્કૃતિક વારસો તો કે ભારતનો આ જે સાંસ્કૃતિક વારસો છે એ સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે મધ્યપ્રદેશના કયા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલ છે તો તેનો આન્સર આવશે ભીમ બેટકા તો કે આ મધ્યપ્રદેશની અંદર ઓપ્શન જતો જઈએ તો કે કંટ કેન અને પ્રશ્ન તો કે ઉપનિષદમાં તેમનો સમાવેશ થાય એ ઓપ્શન રાઈટ મુંડક અને માંડુક્યો તો તેમનો પણ ઉપનિષદોમાં સમાવેશ થાય તો બી ઓપ્શન પણ રાઈટ ઈસ્સાવાસ્ય અને સાંદોગ્ય તો તેમનો પણ ઉપનિષદમાં સમાવેશ થાય તો સી ઓપ્શન પણ રાખ તો અહી સાચો આન્સર આવશે આપેલ તમામ કેમ કે અહીં કંટ કે પ્રશ્ન મુંડક અને માંડુક્ય અને આ બધા અંદર સમાવેશ થાય છે એટલે આન્સર આપેલ તમામ બૌદ્ધ ગ્રંથની કઈ બે સંહિતા પ્રસિદ્ધ છે તો તેનો આન્સર આવશે કજાર અને તંજર તો કે આ કજાર અને તંજર છે એ બૌદ્ધ ધર્મની બે સંહિતા છે એ સૌથી પ્રસિદ્ધ છે કિરાતા ઝૂંડિયમ નામની કૃતિ કોણે લખી હતી તો તેનો આન્સર આવશે સ્વપ્ન વાસવદતમ નામની કૃતિ કોણે ના લેખક કોણ છે તો તેનો આન્સર આવશે સ્વ મુસ્કટીગમ નામની કૃતિના લેખક કોણ છે તો તેનો આન્સર આવશે સુદ્રક ભારતના સૌથી જૂના ચિત્રો ક્યાં સમયમાં મળી આવ્યા તો તેનો આન્સર આવશે પાષાણ યુગ કે ભારતમાં સૌથી જૂના મળી આવ્યા હતા સ્તૂપ એટલે શું તો તેનો આન્સર આવશે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય કે જેમને સ્તૂપ કહેવામાં આવે છે જે કનિષ્ઠ દ્વારા એક સ્તૂપ છે પેશાવર ખાતે બનાવેલ છે જેનું નામ હતું સાહજીકી ડેરી તો કે સ્તૂપ એટલે નાના ગુંબંજ આકારનું અંડાકાર સ્થાપત્ય વિહાર એટલે શું તો તેનો આન્સર આવશે કે બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને બનાવેલ ગુફા તો અહીં મિત્ર એક જોડકો આપેલ છે તો તે પણ આપણે જોડી દઈએ અહીં તક્ષીલા નામની વિદ્યાપીઠ છે તો કે ગાંધાર પાસે ગાંધાર ક્ષેત્ર પાકિસ્ત પાસે પાકિસ્તાન છે ત્યાં આવેલ છે નાલંદા વિદ્યાપીઠ તો કે બિહાર ખાતે આવેલ છે વલભી વિદ્યાપીઠ તો કે ગુજરાતમાં આવેલ છે અને ઓદંતપુરી તો કે તે બંગાળની અંદર આવેલ છે અને સૌથી જૂના સિક્કા કયા તો કે પંચમાર્ તો આ રીતના જોડકું તૈયાર થાય ફરી વખત આપણે રિવિઝન કરી લઈએ તકશીલા વિદ્યાપીઠ તો કે ગાંધાર ક્ષેત્ર પાસે પાકિસ્તાન નાલંદા તો કે બિહાર ખાતે આવેલ છે વલભી વિદ્યાપીઠ તો કે ગુજરાત વિક્રમશીલા અને ઓદંતપુરી તો કે બંગાળ અને સૌથી જૂના સિક્કા તો કે પંચમાર્ક કોઈ અહીં મિત્ર નીચે પણ એક જોડકું આપેલ છે તો તે પણ આપણે જોડી દઈએ તો કે વેદવ્યાસ રસિદ કે તેમણે જેણે મહાભારતની રચના કરી હતી વાલ્મિકી વાલ્મિકી ઋષિ તો કે તેમણે રામાયણની રચના કરી હતી મેગસ્થનીસ તો કે તેમણે ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું અને વેદો તો કે ટોટલ શિયાર છે તો આ રીતના જોડકું તૈયાર થાય ફરી વખત રિવિઝન કરી લઈએ વેદવ્યાસ રસિત તો કે મહાભારત વાલ્મીકી તો કે રામાયણની રચના કરી મેગસ્તાની તો કે ઇન્ડિકા નામનું પુસ્તક ને વેદો તો તો કે મિત્રો પણ એક હજી લાસ્ટ જોડકો આપેલ છે તો તે પણ આપણે જોડી દઈએ અભિજ્ઞાનમ શાકુતલમ કૃતિની રચના તો કે કાલિદાસે કરી હતી સ્વપ્ન વાસવદતમ કૃતિની રચના તો કે ભાષે કરી હતી મુસ્કટિકમ કૃતિની રચના તો કે શુદ્રકે કરી હતી કિરાતા ઝુર્ણિયમની રચના કૃતિની રચના તો કે ભારવીએ કરી હતી હર્ષરિતમ કૃતિની રચના તો કે બાણે કરી હતી તો આ રીતના જોડ છે તૈયાર થાય ફરી વખત ઝડપથી જોડી દે અભિજ્ઞાન શાકુતલમ તો કે કાલિદાસ સ્વપ્ન વાસવતમ તો કે ભાસ મૂસ્કટીકમ તો કે સુધરત કિરાતા ઝૂરનીયમ તો કે ભારવી હર્ષરિતમ તો કે બાણ તો મિત્રો થેન્ક યુ જય હિન્દ જય ભારત